हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनु खूब खूब स्वागत है। आजनो जो वीडियो है एम आपणे चर्चा करशुं 29 महीना तमाम इम्पोर्टंट करंट अफेर। डेली मात्र 10 मिनिटनी अंदर दिवसना जे पण काय अगत्यना करंट अफेर होय छे, जे तमारी परीक्षा माटे महत्वपूर्ण होय छे, तमाम करंट अफेर मात्र 10 मिनिटनी अंदर कवर करी लईए छीए। तो आ वीडियो जीपीएससी अने गुण सेवानी तमाम परीक्षाओमां उपयोगी बनशे। टेलिग्राम चेनल जॉइन करी शको छो, मात्र टेलिग्राम चेनल अंदर स्टार एज्युकेशन लखी सर्च करशो एटले आ प्रकारे टेलिग्राम चेनल अवेलेबल थई जशे। व्हाट्सएप ग्रुप में जोड़ाव होय तो 5 नवा व्हाट्सएप ग्रुपनी लिंक डिस्क्रिप्शन में आपेली छे, कोई पण एक व्हाट्सएप ग्रुप में जोड़ाई शको छो। डेली करंट अफेर पीडीएफ myjeopardygarry.com वेबसाइटमांथी डाउनलॉड करी शको छो। हालमां 28 तारीख सुधीनी पीडीएफ अवेलेबल छे, 28 मे सुधीनी तमाम डेली करंट अफेर पीडीएफ छे डाउनलॉड करी शको छो। अने ई मेगेजीन जेमां आपणे वीकली करंट अफेर पब्लिश करीए छीए तो एना अत्यार सुधीमां 20 अंक अवेलेबल छे। तो 1-20 सेटनी लिंक तमे डिस्क्रिप्शनमां आपेली ई मेगेजीननी लिंकमांथी एक्सेस करी शकशो। शुरू करीए आजना 29 મેના કરંટ અફેર। સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં કઈ કંપની દ્વારા એક કેચઅપ નામની કોલિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં જ આ કેચઅપ નામની કોલિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે ફેસબુક દ્વારા। તો ઓપ્શન બી આપણો આન્સર છે। તો કેચઅપ નામની આ કોલિંગ એપ લોન્ચ કરવામાં આવી છે ફેસબુક દ્વારા। હવે શું છે આમાં? તો આ એપ્લિકેશનમાં એક સાથે 8 લોકો છે કોન્ફરન્સ કોલ કરી શકે છે, સાથે સાથે વિડીયો કોન્ફરન્સિંગ પણ કરી શકે છે। તો કેટલા લિમિટ કેટલી છે? 8ની। તો ક્વેશ્ચન પ્રશ્ન આમાંથી પણ પૂછાય કે કેટલા લોકો કનેક્ટ કરી શકે છે, તો 8 બરાબર। આ સિવાય એક ફીચર હતું ફેસબુકે, એ પણ હમણાં જ લોન્ચ કરેલું છે, મેસેન્જર ગ્રુપ નામનું એક ફીચર હમણાં ફેસબુકે લોન્ચ કરેલું છે। આ ફીચરમાં શું છે, 50 લોકો એકસાથે વિડીયો કોન્ફરન્સ કરી શકે છે। કેટલા? 50। તો આ ફીચર પણ હમણાં જ ફેસબુકે લોન્ચ કરેલું છે અને હવે આ કેચઅપ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે। તો ફેસબુક વિશે વાત આવી છે તો થોડુંક જાણી લઈએ। એની સ્થાપના થઈ હતી 2004માં, મુખ્ય મથક આવેલું છે અમેરિકાના કેલિફોર્નિયામાં। સીઈઓ અથવા તો ફાઉન્ડર કોણ છે એના? માર્ક ઝુકરબર્ગ। આગળ વધીએ, તાજેતરમાં પીકે નાયર એ કયા દેશમાં ભારતના નવા રાજદૂત બન્યા છે? તો પીકે નાયર એ બન્યા છે નાઇજરમાં ભારતના નવા રાજદૂત। જો નાઇજર અને નાઇજીરિયા બે અલગ દેશ છે તો ખાસ યાદ રાખજો, બંને ઓપ્શનમાં કદાચ આપી દે આવો પ્રશ્ન પૂછે ત્યારે, તો ખાસ યાદ રાખજો નાઇજરમાં નવા રાજદૂત બન્યા છે, તો ઓપ્શન એ આપણો આન્સર છે। અને યાદ રાખવું પણ સિમ્પલ છે, પીકે નાયર, નાયર અને નાઇજર બંને સિમિલર વર્ડ થઈ જાય, તો એ રીતે તમે યાદ રાખી શકો બરાબર। તો હાલમાં જ નાઇજરમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે? પીકે નાયર। અને નાઇજરની રાજધાની શું છે? નાઇમી છે, અને ચલણ છે ત્યાંનું આફ્રિકન ફ્રેન્ક। તો એટલી બાબતો આમાંથી યાદ રાખજો। આ સિવાય હાલમાં જ જો તમને ખબર હોય તો બીજા પણ 3 દેશોમાં નવા રાજદૂત નિમણૂક થયા છે। એક તો સ્લોવેનિયામાં નવા રાજદૂત તરીકે નિમણૂક થઈ છે નમ્રતા એસકુમારની, આ સિવાય કતારમાં દીપક મિત્તલની નિમણૂક થઈ છે, અને બહરીનમાં નવા રાજદૂત બન્યા છે પિયુષ શ્રીવાસ્તવ। તો આટલી વસ્તુ યાદ રાખજો, આટલી તમામે તમામ પોઈન્ટ તમારા માટે મહત્વના। આ સિવાય ભારતના પાડોશી દેશો છે એના પણ રાજદૂત ખબર હોવા જરૂરી છે, ક્યારેક આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જાય આપણી પરીક્ષામાં। તો તમામે તમામ પાડોશી દેશો છે એના રાજદૂત આપણને ખબર હોવા જોઈએ। તો બાંગ્લાદેશની વાત કરું તો બાંગ્લાદેશમાં કોણ છે ભારતના રાજદૂત તરીકે? રીવા ગાંગુલી દાસ। ચીનમાં છે વિક્રમ મિશ્રી, નેપાળમાં વિનય મોહન ક્વાત્રા, શ્રીલંકામાં છે ગોપાલ બાગલે, ભૂટાનમાં રુચિરા કંબોજ, અને મ્યાનમારમાં છે સૌરભ ચૌધરી। તો આટલી બાબતો છે આમાંથી તમારે યાદ રાખવાની છે, પાડોશી દેશોના રાજદૂત પણ તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે। તાજેતરમાં કયા દેશમાંથી ભારતની આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા એક અખંડ શિવલિંગ શોધવામાં આવ્યું છે? તો હાલમાં જ વિયેતનામમાંથી આ ભારતની આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે એક અખંડ શિવલિંગ શોધી કાઢ્યું છે, તો ઓપ્શન એ આપણો આન્સર છે। ટ્વિટરના માધ્યમથી એસ જયશંકરે આ બાબતની જાહેરાત કરી હતી, અને આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે શોધ્યું છે વિયેતનામમાંથી, ક્યાંથી શોધ્યું છે? વિયેતનામમાંથી આ અખંડ શિવલિંગ શોધ્યું છે, આશરે 9મી સદીનું હોવાનું માનવામાં આવે છે, 9મી સદીની આસપાસનું આ શિવલિંગ છે। પ્રશ્ન અહીંથી પણ નીકળે કે કેટલું જૂનું છે અથવા તો કઈ સદીનું છે, તો 9મી સદીની આસપાસનું છે એવું જણાવેલું છે અત્યારે। આ સિવાય વિયેતનામમાંથી કઈ જગ્યાએ મળ્યું? તો વિયેતનામના ચામ ટેમ્પલ કોમ્પ્લેક્સ ખાતેથી આ શિવલિંગ મળી આવ્યું છે,
ત્યાં ખુદ કામ કરતા હતા આપણી ટીમ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની, ત્યાંથી આ મળી આવ્યું છે. બરાબર, તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે ગોત્યું છે, તો પૂરું નામ તો આપણને ખબર જ છે. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1861ની અંદર. ક્યારે થઈ હતી? 1861ની અંદર આની સ્થાપના થઈ હતી, અને મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. તો એટલી બાબતો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિશે પણ યાદ રાખજો. તાજેતરમાં LIC એ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં સુધારાઓ કર્યા છે. આ સુધારાઓ મુજબ સિનિયર સિટીઝન એમને આ યોજના માટે માસિક પેન્શન મેળવવા વધુમાં વધુ કેટલી રકમનું રોકાણ આમાં કરી શકે છે? તો પ્રધાનમંત્રી વય વંદના યોજના, એમાં માસિક પેન્શન મેળવવું હોય તો એમાં સિનિયર સિટીઝન વધુને વધુ કેટલી રકમ રોકી શકે છે? 15 લાખ. કેટલી? 15 લાખ. હવે જો પ્રશ્નની અંદર હું નાનકડો સુધારો કરું, એવું લખી દઉં કે સિનિયર સિટીઝન દંપતી એમને આ યોજનામાં માસિક પેન્શન મેળવવા વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકે? તો આ યોજના અંતર્ગત છે, જો સિનિયર સિટીઝન દંપતી અહીંયા લખેલું હોય તો તમારો આન્સર થઈ જશે 30 લાખ. એક વ્યક્તિ 15 લાખ રોકી શકે, તો બે વ્યક્તિ કેટલા રોકી શકે? 30 લાખ. દંપતી એમ કેટલા હોય? બે, હસબન્ડ અને વાઈફ. તો 60 વર્ષથી વધુ ઉંમર હોય એને આ યોજનાનો લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના, જે LIC દ્વારા તાજેતરમાં થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અને અગાઉ જો તમને ખબર હોય, કરંટ અફેર રેગ્યુલર સ્ટડી કરતા હોય મારા, તો એવું કીધેલું હતું કે પ્રધાનમંત્રી વય વંદના યોજના છે એ હવે 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારે એક્સટેન્ડ કરી દીધી છે. બરાબર, તો માસિક પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું, હવે જો પ્રશ્ન એમ પૂછાય કે માસિક પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડે આ યોજનામાં, તો માસિક પેન્શન મેળવવું હોય પેન્શનરોને, સિનિયર સિટીઝનને, તો એમાં 1,62,162 રૂપિયાનું રોકાણ કરવું પડે. કેટલું? ઓછામાં ઓછું 1,62,162 રૂપિયા રોકવા પડે. બરાબર, અને આટલા રૂપિયા રોકે તો એને કેટલું માસિક પેન્શન આપશે? 1,000. તો એ પણ યાદ રાખજો. બરાબર, અને વધુમાં વધુ કેટલું રોકી શકાય? 15 લાખ. બરાબર, તાર સુધારા કર્યા છે હાલમાં જ. અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કેટલા ટકા વ્યાજ દરે પેન્શન આપવામાં આવે છે? તો 7.4%. કેટલા ટકા વ્યાજદર છે આનો? પ્રધાનમંત્રી વય વંદનાનો વ્યાજદર પણ પૂછી લે તો 7.4% વ્યાજદર છે. તો જેટલી મહત્વની બાબતો છે કવર કરેલી છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે આ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે એના 4 મોડ પણ ગણી શકો, અથવા તો 4 કેટેગરી ગણી શકો. બરાબર, અથવા તો 4 વિભાગ ગણી શકો. હવે આ પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ છે 4 રીતે પેન્શન આપવામાં આવે. કઈ રીતે? 4 રીતે. એક તો યરલી, તમે માની લો કે યરલી પેન્શન મેળવવું હોય તો, અથવા તો હાફ યરલી એટલે કે 6 મહિને એક વખત તમને તમારા ખાતામાં વ્યાજ ચૂકવવામાં આવે. ક્વાર્ટરલી, બરાબર, એટલે કે 4 મહિને એક વખત તમારા ખાતામાં વ્યાજ ચૂકવવામાં આવે. બરાબર, અને મંથલી એટલે કે દર મહિને તમારા ખાતામાં વ્યાજ ચૂકવવામાં આવે. તો દરેક માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. જો યરલી તમારે પેન્શન જોતું હોય, બરાબર, વર્ષમાં એક જ વખત વ્યાજ જમા થાય એ રીતનું તમારે જોતું હોય, બરાબર, તો તમારે કેટલું રોકાણ કરવું પડે? ઓછામાં ઓછું 1,56,858. કેટલું? 1,56,658. હાફ યરલી એટલે કે વર્ષમાં તમારે 2 વખત વ્યાજ જોતું હોય એ રીતે તમારે કરવું હોય તો તમારે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડે? તો ઓછામાં ઓછું તમારે રોકાણ કરવું પડે 1,59,574. અને ક્વાર્ટરલી, વર્ષમાં 3 વખત તમારે વ્યાજ મળે એ રીતે કરવું હોય, બરાબર, તો 1,61,074 રૂપિયાનું રોકાણ કરવું પડે. અને જો મહિને મહિને વ્યાજ તમારે મળે એ રીતે કરવું હોય, બરાબર, તો તમારે ઓછામાં ઓછી 1,62,162, એટલે કે તમારે યાદ રાખવું હોય તો એકદમ સિમ્પલ થઈ જાય, 162 યાદ રાખી લેવાનું. જો માસિક પેન્શન માટે ઓછામાં ઓછી રકમ યાદ રાખવી સાવ સહેલી છે, 162, અને વધુમાં વધુ યાદ રાખવી પણ સહેલી છે, 15 લાખ. બરાબર, તો આ માસિક પેન્શન માટે આવી ચોખવટ પાડેલી હોય ત્યારે, બરાબર, વાર્ષિક કીધું છે, હાફ યરલી કીધું છે, ક્વાર્ટર કીધું છે કે મંથલી કીધું છે, એ તમારે ખાસ પ્રશ્નમાં વાંચવું પડશે. બરાબર, જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ વાંચજો ફ્રેન્ડ્સ. ખાલી ગમે યરલી આપેલું હોય ને આમને 15 લાખ ટીક કરીને વયા હોય એવું ના થાય. હવે આ યોજનાની અંદર છે વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકાય? સિનિયર સિટીઝન છે, જો યરલી પેન્શન મળે એટલે કે વર્ષમાં એક જ વખત પેન્શન ખાતામાં જમા થાય એ રીતનું સિસ્ટમ ગોઠવે આમાં, તો એમાં વધુમાં વધુ રોકાણ કરી શકે 14,49,086 રૂપિયાનું. હાફ યરલી એટલે કે વર્ષમાં 2 વખત વ્યાજ જમા થાય એ રીતની સુવિધા મેં આમાં સેટ કરે તો એને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકે આમાં? 14,76,064 રૂપિયાનું.
क्वार्टरली एटले के वर्ष में त्रण वक्त व्याज जमा थाय ए रीतनी आमा पेन्शन सीस्टम गोठवे तो एने आमा वधु में वधु केटलू रोकाण करवा मळे 14,89,933 रुपया। अने जो महीने महीने पेन्शन मळे ए रीतनी सीस्टम जो सीनियर सीटिजन आमा गोठवे बराबर तो एने केटला रुपयानू वधु में वधु रोकाण करी शके एमां 15 लाख रुपयानू बराबर। तो खास याद रखजो 15 लाख रुपया। तो आटलू डिटेल में मारा ख्याल कोईपण यूट्यूब चैनल कवर नहीं करेलू हो जेटलू अहीं मैं तमने समझावेलू छे आ योजना विषय। हवे बात करी आजना क्विक न्यूज नी। सौथी पहेलो प्रश्न आजना क्विक न्यूज में, તાજેતરમાં WHO દ્વારા કોરોના દર્દીઓ પર હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવાના પરીક્ષણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો આ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ખરેખર કયા રોગની દવા છે? ખૂબ જ ચર્ચામાં રહી છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન, અને આ કયા રોગની દવા છે? મલેરિયાની દવા છે બરાબર। તો એક પ્રશ્ન તમારા માટે, વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે અને મલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? આ બે પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે બરાબર। તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનને કોરોના સામે લડવા માટે $60 લાખની રકમની મંજૂરી આપી છે? તો કોરોના સામે લડવા માટે $60 લાખ આપ્યા છે તાજેતરમાં પાકિસ્તાનને અમેરિકાએ। હવે જ્યારે આ પ્રશ્ન પૂછ્યા છે ને પરીક્ષાની અંદર, ત્યારે એક ઓપ્શન ચીન પણ આપેલો હશે, અને આપણને બધાને ખબર છે કે પાકિસ્તાનને અને ચીનને ખૂબ જ સારું બને છે, તો મોસ્ટલી બધા ચીન ટીક કરીને આવે। તો ખાસ યાદ રાખજો અહીંયા આન્સર છે અમેરિકા બરાબર। $60 લાખની રકમ કોરોના સામે લડવા માટે કોણે આપી છે? અમેરિકાએ પાકિસ્તાનને આપી છે। તાજેતરમાં IMF કયા દેશને COVID-19 સામે લડવા માટે $700 મિલિયન લોન આપવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ COVID-19 સામે લડવા માટે $700 મિલિયન લોન આપવાની જાહેરાત કરી છે IMF મ્યાનમારને IMF લોન આપશે। હવે IMF લોન આપે છે તો IMFની સ્થાપના ક્યારે થઈ હતી? 27 ડિસેમ્બર 1945 રોજ। મુખ્યમથક ક્યાં આવેલું છે? અમેરિકાના Washington DC. IMFનું મુખ્યમથક ક્યાં આવેલું છે? અમેરિકાના Washington DC. હાલમાં જ કયા અભિનેતાએ ગ્રુમિંગ એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ FRSH લોન્ચ કર્યું છે? તો આ હાલમાં જ નવી બ્રાન્ડ લોન્ચ કરી છે સલમાન ખાને બરાબર। અને સૌથી પહેલો જે પ્રોડક્ટ લોન્ચ કર્યું છે એ શું લોન્ચ કર્યું છે? સેનેટાઇઝર, તો એ પણ યાદ રાખજો। તાજેતરમાં વિલંબિત સેના કમાન્ડરોના સંમેલનનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે। આ સંમેલન વર્ષમાં કેટલી વખત આયોજન થાય છે? તો હાલમાં જ આ વિલંબિત સેના કમાન્ડરો એના સંમેલનનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું એ બધાને ખબર હશે, પરંતુ વર્ષમાં કેટલી વખત આયોજન થાય એ કોઈકને જ ખબર હશે। વર્ષમાં આ સંમેલનનું આયોજન 2 વખત થાય, સેનાના કમાન્ડરોનું સંમેલન છે બરાબર, એ વર્ષમાં કેટલી વખત એને આયોજન થાય છે? 2 વખત। બહુ અગત્યનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ એણે પોતાના રાજ્યનો પ્રખ્યાત ખીર ભવાની મેળા એનું આયોજન રદ કર્યું? તો હાલમાં જ ખીર ભવાની મેળો જેનું આયોજન થવાનું હતું જમ્મુ કાશ્મીરમાં બરાબર, તો હાલમાં જ એ રદ કર્યું છે। તો આપણો આન્સર હશે જમ્મુ કાશ્મીરમાં હવે લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? ગિરીશ ચંદ્ર મુર્મુ। ચલો એક પ્રશ્ન તમારા માટે, હાલમાં ભારતની અંદર કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે। જો ભૂલ ન કરતા ખાસ કહું છું, કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનો આન્સર કોમેન્ટમાં આપવાનો છે બરાબર। તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે। આજનો વિડીયો અહીં પૂરો થાય છે। મજા આવી તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈએ આવજો। બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી।